हेलो दोस्तों, आज डिम्पल्स डिशेस में आजनी जनरेशन नी फेवरेट रगड़ा पेटीस नी रेसिपी बधी टिप्स साथे बहुज आसानी थी अने पहली बार कोई बनावतु होय तो पण लारी पर मळे तेनाथी तो क्यांय वधु टेस्टी अने चटाकेदार रगड़ा पेटीस तमे बनावी शकशो। तो बधी टिप्स साथे रेसिपी शुरू करिए, तो चलो मारी साथे। बे कप जेटला वटाणा छे अने 8-10 कलाक पहेला मे पाणी मां पलाळीने राख्या हता आ वटाणाने, अने हवे आ वटाणाને આપણે કુકરમાં નાખી દેશું અને સાથે 2-2.5 ગ્લાસ જેટલું સાદું પાણી નાખીશું જેથી આપણે આને બોઈલ કરવા માટે ગેસ પર રાખી શકીએ। સાથે અહીંયા આ વટાણાને ઝડપથી નરમ કરવા માટે 1 નાની ચમચી જેટલું નમક નાખી દેશું જેથી વટાણાની અંદર સુધી આનો નમકીન ટેસ્ટ આવી જાય। હવે કુકરનું ઢક્કણ ઢાંકી 6 વિસલ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આને બોઈલ કરીશું। વટાણા બહુ જ કડક હોય છે તો 10-1 કલાક પલાળવા પણ પડે છે અને 6-7 વિસલ એને બોઈલ પણ કરવા પડે છે। તો હવે આપણા વટાણા બોઈલ થાય ત્યાં સુધીમાં આપણે અહીંયા ટિક્કી બનાવવા માટે 500 ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધા છે। બટેટાની અંદર બિલકુલ પાણીનો ભાગ ના રહેવો જોઈએ, બસ એ જ રીતે આપણે બટેટાને લેવાના છે। બટેટાને થોડા બાફીને વેલા રાખશો તો આ રીતે પાણી વગરનું બટેટું તૈયાર થઈ જશે અને મેં આ રીતે બટેટાને માવો પણ કરી લીધો છે મેશ કરીને। તો હવે આમાં આપણે નમક નાખી દઈશું ટેસ્ટ વાઇઝ 1 ચમચી જેટલું, આદુ અને મરચાંની પેસ્ટ, થોડા લીલા ધાણા, આ બધી જ વસ્તુ નાખી બરાબર આપણે આને મસળીને એક માવો તૈયાર કરી લેશું અને ટિક્કી માટેનું બેઝ તૈયાર કરી લેશું। એકદમ ઇઝી, આસાન અને ફટાફટ બની જાય તેવા રગડા પેટીસની રેસીપી છે। તમે કઈ રીતે બનાવો છો મને જરૂરથી કોમેન્ટમાં શેર કરજો। હું તો આ જ રીતે બનાવું છું અને મારા ઘરમાં બધાને આ જ રીતે પસંદ છે। તો હવે આપણે આમાંથી થોડો બેઝ લેવાનું છે અને આ રીતે એક ટિક્કી તૈયાર કરવાની છે, જેને તમે પેટીસ પણ કહી શકો અને ટિક્કી પણ કહી શકો। હવે આ રીતે આપણે બધી ટિક્કી તૈયાર કરી લેવાની છે। મીડિયમ થીક ટિક્કી આપણી હોવી જોઈએ અને જો તમે ચાહો તો તમે બ્રેડના ભૂકામાં આને આ રીતે રોળી અને પછી તમે તૈયાર કરી શકો છો। હું હંમેશા આ રીતે જ પેટીસ તૈયાર કરું છું। હું ક્યારેય પણ રગડા પેટીસની પેટીસ બનાવું ત્યારે બ્રેડના ક્રમ્સનો યુઝ નથી કરતી। આ રીતે પણ તમે રગડા પેટીસમાં એકવાર પેટીસ તૈયાર કરશો તો તમારે બ્રેડ ક્રમ્સ વગરની પેટીસનો ટેસ્ટ કરતાં વધુ તમને ટેસ્ટી આ ટિક્કી લાગશે। તો આ રીતે આપણે બધી ટિક્કી તૈયાર કરી લીધી છે અને હવે આપણે આને માત્ર શેકવાના છીએ। સેલો ફ્રાય કે ફ્રાય કરવાની કોઈ જરૂર નથી। ઘણા બધા લોકો ફ્રાય કરે છે, સેલો ફ્રાય કરે છે, પરંતુ હું ઓછા તેલમાં આ ટિક્કીને શેકવાની છું। તો 1 ચમચી જેટલું તેલ આપણે કડાઈમાં નાખી એને આ રીતે ગ્રીસ કરી લેશું અને પછી બધી ટિક્કી આપણે આમાં એરેન્જ કરી દેશું। બ્રેડ ક્રમ્સ તમે નાખશો તો તમારે સેલો ફ્રાય કરવી પડશે અથવા ફ્રાય કરવી પડશે, અને આ રીતે કરશો તો એકદમ ઝટપટ બનશે અને ઇઝીલી અને ટેસ્ટી પણ। તો હું તો હંમેશા આ જ રીતે કરું છું। હવે આને ઢાંકી એકદમ ધીમી ગેસની ફ્લેમ રાખી અને નીચેની સરફેસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીશું અને નીચેની સરફેસ થોડી ગોલ્ડન થાય એટલે ફેરવી નાખવાની છે। આ રીતે આસાનીથી ફેરવજો, કારણ કે માત્ર બટેટું છે તો થોડા એ ભાંગવાની અને તળિયે ચીપકવાના ચાન્સ રહેશે। હવે ઉપરથી પણ આપણે થોડું ઓઇલ એપ્લાય કરી દઈશું। બહુ જ ઓછા તેલમાં ટેસ્ટી રગડા પેટીસની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું ગાઈઝ। તો હવે આ રીતે આપણે ફરીથી કવર કરી દઈશું અને ફરીથી નીચેની સરફેસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરીશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખીશું જેથી બટેટું તળિયે બેસી ના જાય અને બળી પણ ના જાય। જો આસાનીથી ફરી રહી છે તો હવે આપણે ફરીથી ફેરવી લેશું અને એકદમ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે બંને સાઈડ ફેરવતા જશું અને શેકી લેશું। એકદમ આસાન મેથડ છે ને ગાઈઝ, તમે કઈ રીતે ટિક્કી બનાવો છો મને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો આ રીતે હવે આપણી બધી ટિક્કી તૈયાર થઈ ગઈ છે, તો આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અત્યારે છે ને એકદમ આસાન ટિક્કી તૈયાર કરવી। બ્રેડ ક્રમ્સ વગરની ટિક્કી પણ તમે એકવાર રગડા પેટીસમાં ખાજો, બહુ ટેસ્ટી લાગશે। અને હવે એ જ કડાઈ કે એ જ પેનની અંદર હું થોડું 4-5 ચમચી જેટલું તેલ એક્સ્ટ્રા આમાં નાખું છું, કારણ કે આપણે હવે રગડો તૈયાર કરીશું
तो 4-5 चमची में रगड़ो तैयार थई जशे। अने हवे आपड़ा आ वटाणा छे ए पण 6 सीटी थई गई छे, तो परफेक्ट बॉइल थई गया छे। तो तेल गरम थई जाए तो 1/2 चमची जेटलू जीरू, 1/2 चमची जेटली हींग अने 1/2 चमची जेटली हळदर नाखशू। हळदर आपणे तेलमां ज नाखशू जेथी एकदम कलरफुल, बारनो जेवो रगड़ो होय एवो ज आपणो कलरफुल रगड़ो तैयार थाय। एकवार मिक्स करी लेशू अने गेसनी फ्लेम आपणे मीडियम राखशू। અને હવે આપણે જે બાફીને વટાણા રાખ્યા હતા એ વટાણાને એમાં નાખી દેશું। અને હવે આપણી ગેસની ફ્લેમ મીડિયમ જ રહેવી જોઈએ, હાઈ પણ નહીં અને લો પણ નહીં। આ રીતે એકવાર મિક્સ કરી લેશું। અને હવે આમાં આપણે 1 મોટી ચમચી જેટલી આદું અને મરચાંની પેસ્ટ નાખશું અને આ પેસ્ટને પણ બરાબર મિક્સ કરી દેશું। થોડું ટેસ્ટ વાઇઝ નમક નાખશું, 1-2 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર અથવા ટેસ્ટ વાઇઝ પણ તમે મરચું વધઘટ કરી શકો, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર। આ રીતે બધું મિક્સ કરી દેશું। હવે અહીંયા 1 ચમચી જેટલો ગરમ મસાલા નાખશું, કેમ કે રગડાની અંદર ગરમ મસાલો નહીં હોય તો ટેસ્ટ તમને થોડો ફિક્કો લાગશે। 1 લીંબુનો રસ નીચોવીને આમાં નાખ્યો છે, બધું બરાબર મિક્સ કરી દેશું। અને હવે આપણે જે ટિક્કીને શેકીને રાખી હતી તેમાંથી 2 ટિક્કી આ રીતે આપણે આપણા જે વટાણાને બફાઈ રહ્યા છે એમાં આપણે આ રીતે મેશ કરીને નાખશું। બહારનો જે રગડો હોય છે જેની જે થિકનેસ હોય છે, ટેસ્ટ હોય છે, એ લોકો આ જ રીતે ટિક્કીને રગડાની અંદર મેશ કરીને નાખતા હોય છે અને પરિણામે એનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે। તો મેં તમને એક સિક્રેટ રીત બતાવી છે કે 2-3 ટિક્કીને તમારે આ રીતે મસરી મેશ કરી અને આ વટાણાની અંદર નાખવી। અને હવે આને 2 મિનિટ માટે ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરવું। તમે જોઈ શકો છો 2 જ મિનિટમાં આપણું તેલ ઉપર દેખાઈ રહ્યું છે। તો તેલ જ્યારે ઉપર દેખાવા લાગે પછી તમારે હૂંફાળું 2 ગ્લાસ જેટલું ગરમ પાણી નાખવું, ઠંડુ પાણી ન નાખવું, ગરમ પાણી નાખવું। અને હવે ઢાંકી 5 મિનિટ માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરીશું। તો 5 મિનિટ પછી તમારે ચેક કરવું કે આપણો જે રગડો છે એમાં થિકનેસ જેવી જોઈએ એવી છે કે નહીં, પરફેક્ટ કૂક થયો છે કે નહીં। આ રીતે ચેક કરતા એવું લાગે તો તમારે સર્વ કરવા માટે રગડો રેડી છે, નહીં તો એક્સ્ટ્રા 2 મિનિટ આ રીતે કૂક કરવો। મેં ફરીથી 2 મિનિટ કૂક કરેલો છે, તો કુલ ટોટલ 7-8 મિનિટમાં આપણો રગડો તૈયાર થઈ ગયો છે। તો ઉપરથી થોડા ધાણાને આપણે સ્પ્રિંકલ કરી દેશું અને પછી ગરમા ગરમ આ રગડાને આપણે ટિક્કી સાથે સર્વ કરીશું। તો તૈયાર છે આપણો ટેસ્ટી મસાલેદાર ચટાકેદાર, લારી કરતા તો ક્યાંય વધુ ટેસ્ટી, હાઇજેનિક એન્ડ હેલ્ધી રગડા પેટીસની રેસીપી। તમે જેમ મન પાડે, જેમ મન ચાહે તેમ તમે સર્વ કરી શકો છો। તો આ રીતે હવે હું રગડા પેટીસને સર્વ કરીને તમને બતાવી રહી છું। ગાઈઝ, મારી બધી જ રેસીપીમાં હું બધી જ ટીપ્સ સાથે વિડીયો શેર કરું છું, જેથી બિગિનર્સ પણ જો ફર્સ્ટ ટાઈમ રેસીપી તૈયાર કરતા હોય તો બિલકુલ ખરાબ ના થાય। હવે આ ટિક્કી અને રગડા ઉપર ગ્રીન અને રેડ ચટણી તમે સ્પ્રિંકલ કરી શકો છો, જો તમને ઈચ્છા હોય તો, બહુ જ ટેસ્ટી લાગશે। અને આ ગ્રીન અને રેડ ચટણીની રેસીપીની લિંક તમને આઈ બટનમાં મળી જશે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક મળી જશે, તમે જોઈને શીખી શકો છો। ઉપરથી થોડી ઓનિયન્સને આ રીતે આપણે છાંટી દેશું, જો ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। થોડો આપણે ઉપરથી ચાટ મસાલા સ્પ્રિંકલ કરી દેશું, થોડી ચણાના લોટની જે ઝીણી સેવ આવે છે પાણીપુરીમાં આપણે યુઝ કરીએ એ સેવ આ રીતે સ્પ્રિંકલ કરીશું, અને થોડા હું દાડમના દાણા સ્પ્રિંકલ કરી દઉં છું। ઘરમાં દાડમ હોય તો જરૂરથી નાખજો, થોડા લીલા ધાણાને પણ સ્પ્રિંકલ કરી દઉં છું એન્ડ ધેન આને હું સર્વ કરીશ। તો છે ને પરફેક્ટ ચટાકેદાર આપણો રગડા પેટીસની રેસીપી। તમે કઈ રીતે રગડો બનાવો છો મને જરૂર જરૂર કોમેન્ટ કરજો। બહુ જલ્દી મળીશું એક ડિસન ડીશ સાથે, ત્યાં સુધી ખુશ રહો, હસતા રહો, ટેક કેર એન્ડ બાય બાય।